नमस्कार खेडूत मित्रों, स्वागत है बधा मित्रों अमारी यूट्यूब चैनल में। हूँ छू अपना मित्र भाविक वघासिया। तो मित्रों, अपने आ वीडियो मध्यम थी बात करवानी छे कि जे दुष्काळग्रस्त विस्तारों में पाक संपूर्ण रीते सफा जट थी गयो छे अने जे पण जिल्लाओनी आ परिस्थिति छे ते जिल्लावाइज माहिती अपने सरकार सुधी पहोंचाडवानी कोशिश आ वीडियो मध्यम थी करी रह्या छे। तो बधा खेडूत मित्रों ने विनंती छे कि वीडियो ने छेले सुधी जोई अने आ वीडियो ने बने एटलो शेर करजो जेथी करीने आ सरकार सुधी अपनी माहिती पहोंची सके अने बधा खेडूत मित्रों ने योग्य वर्तर पण मळी रहे। तो खास करीने वात करीए तो आ वखते चोमासानुं चित्र एकंदरे खूब ज नबळुं गुजरात माटे रह्युं छे अने એમાં તો અમુક જિલ્લાઓ તો એવા છે કે ત્યાં હજી વાવણીના વરસાદ પણ નથી થયા, એટલે એકંદરે વરસાદ પડ્યો જ નથી એવી પરિસ્થિતિનું નિર્માણ પણ અમુક જિલ્લાઓ તાલુકામાં જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ઘણા એવા જિલ્લા તાલુકા છે જ્યાં તેમનો ખેડૂત મિત્રોનો પાક છે તે સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો છે અને હવે તેમના માથે વરસાદ પડે તો હવે કોઈ પણ પ્રકારના પાક જીવિત થાય તેવી શક્યતાઓ દેખાતી નથી। એટલે સરકારને હવે વિનંતી છે કે આ બધા જે સૂકાગ્રસ્ત વિસ્તારો, જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાક સંપૂર્ણ રીતે સુકાઈ ગયો છે તે ખેડૂત મિત્રોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે છે, યોગ્ય સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે જેથી કરીને જે ખેડૂત મિત્રો માટે જે આપદા આવી પડી છે તેમના પર તેને થોડી એવી રાહત મળી શકે છે। તો ખાસ કરીને વાત કરીએ આપણે વિસ્તારો સાથે તો કચ્છના મોટાભાગના ઓલ ઓવર જિલ્લાઓ, કચ્છના બધા જ જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના જિલ્લાઓમાં દુષ્કાળની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે જોવા મળી રહી છે અને મોટાભાગના જિલ્લાઓમાં હવે પાક સુકાવા તરફ જોવા મળ્યો છે અને અમુક વિસ્તારમાં પાક સુકાઈ ગયો છે। તો વાત કરીએ સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં પણ અડધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ છે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પહેલાં સારા વરસાદ થયા અને ત્યારબાદ હવે છેલ્લા 1.5 મહિનાથી વરસાદની કોઈ પણ ગતિવિધિ જોવા મળી નથી। એમાં પણ ખાસ કરીને પોરબંદરના અમુક વિસ્તારો, જામનગર, દ્વારકા સાઈડના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી સાઈડના વિસ્તારો અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં પાક સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો છે અને હવે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં નહીં આવે તો જે પાક છે બળીને ખાક થઈ ગયો છે અને તેની માથે વરસાદ પડશે તો જે બળેલો પાક છે તે રાખ થઈ જશે અને ખેતર એક પ્રકારનું ખાલી ખેતર હોય તેવી પરિસ્થિતિ જોવા મળશે। એટલે તાત્કાલિક ધોરણે સરકારને વિનંતી છે કે આ બધા જે ખેડૂત મિત્રો છે તેમના ખેતરમાં જઈ અને તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે છે, જે જે વિસ્તાર જણાવે છે તેમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો બધા જ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સર્વે કરી અને માનવતાના ધોરણે ખેડૂત પ્રત્યે માનવતા દાખવી અને યોગ્ય વળતર જે ખેડૂત મિત્રો છે તેમને ચૂકવવામાં આવે જેથી કરીને અત્યારે જે વિપદા ખેડૂત મિત્રો માટે આવી રહી છે અને આ જે નબળું ચિત્રને કારણે અમુક ખેડૂત મિત્રો આત્મહત્યા પણ કરી રહ્યાના કિસ્સા પણ જોવા મળ્યા છે, તો આ બધા ખેડૂત મિત્રો હવે આ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું પગલું ન ભરે અને તેમને સહાય ચૂકવવામાં આવે તો કોઈ પણ પ્રકારની સ્થિતિનું ગંભીર નિર્માણ ના થાય તે હેતુ માટે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને બધા જ ખેડૂત મિત્રો, જે નુકસાનગ્રસ્ત વિસ્તારવાળા બધા ખેડૂત મિત્રો છે તેમને યોગ્ય સહાય ચૂકવવામાં આવે જેથી કરીને તેમના આંશિક રીતે